નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાંચમા ચેપ્ટર સાતત્ય અને વિકલનની અંદર આગળના લેક્ચર જે 24ની અંદર એના પછીનો આ 25મો લેક્ચર, તો એની અંદર આપણે છેલ્લે જે સ્વાધ્યાય 5.1ની અંદર આપણે છઠ્ઠો એક દાખલો ગણતરી કર્યો હતો, કે જે આપણે ફરીથી એક વખત રિપીટ કરું કે જે વિધેય આપણને આપેલું છે એ વિધેય ક્યાં બિંદુ આગળ અસતત છે એ આપણે શોધવાનું છે. તો આપણે એક છઠ્ઠો દાખલો આનો ગણતરી કરી, હવે ત્યાર પછી સાતમા દાખલાની વાત કરી. તો સૌથી પહેલાં મેં તમને એ વાત કરી હતી કે આપણે કોઈ પણ વિધેય ચેક ક્યાં કરવાનું, કે જે જગ્યાએ વિધેયના ભાગ પડે છે, તમે જોઈ શકો -3 આગળ અને 3 આગળ બે જગ્યાએ વિધેયના ભાગ પડે છે, તો એ બે બિંદુ આગળ આપણે ચેક કરવાનું થાય, બાકીના દરેક બિંદુ આગળ એ હંમેશા સતત હોય જો. તો હવે આપણે સૌથી પહેલાં -3 આગળ ચેક કરી, તો સૌથી પહેલાં શું કરવું પડે, -3 આગળનું જમણી બાજુનું લખ, આ -3 આગળનું જમણી બાજુનું લખ, રેડી. ત્યાર પછી -3 આગળનું ડાબી બાજુનું લખ, -3 આગળનું ડાબી બાજુનું લખ, અને ત્યાર પછી -3 આગળની કિંમત. આ 3 મળે અને સરખા મળે તો સતત કહેવાય. તો -3 આગળનું જમણી બાજુનું લખ, તો આ લિમિટ એક્સ ટેન્સ ટુ -3 આગળનું જમણી બાજુનું લખ, અને બોલાય શું કે -3 કરતાં થોડીક કિંમત વધારે છે, -3 કરતાં થોડીક કિંમત વધારે છે, -3 કરતાં થોડીક વધારે. તો આ સૂત્રમાં આપણે જોઈ શકીએ, આ એમ કહેવા માગે છે કે -3 કેના કરતાં ઓછી કિંમત માટે આ સૂત્ર, -3 કરતાં એક્સ વધારે તો આ સૂત્ર, તો અત્યારે -3 કરતાં એક્સની કિંમત વધારે એ જ લેવાનું થાય, તો આ આવશે -2x. રેડી. આટલું હવે આપણે શીખ્યા કે જ્યારે લિમિટ મૂકવાની થાય ત્યારે જમણી બાજુનું ડાબી બાજુનું જોવાનું હોય નહીં, ડાયરેક્ટ આ -3 એક્સની જગ્યાએ આપણે મૂકી, તો -2m3 એક્સની જગ્યાએ -3, તો -±+ આ 6 આપણને મળ્યું. રેડી. એવી જ રીતે -3 આગળનું ડાબી બાજુનું લખ, આ લિમિટ એક્સ ટેન્સ ટુ -3 આગળનું ડાબી બાજુનું લખ, અને કહેવાય શું કે એક્સની કિંમત -3 કરતાં થોડીક ઓછી. આ જમણી બાજુ ડાબી બાજુ શું સૂચવે છે, જમણી બાજુ એટલે થોડુંક વધારે અને ડાબી બાજુ એટલે થોડીક ઓછી, એટલે અત્યારે આ એક્સની કિંમત -3 કરતાં થોડીક ઓછી છે. એનો ઉપયોગ ક્યાં થાય, તો કે આ સૂત્ર ગોતવા માટે. -3 કરતાં થોડીક ઓછી, તો આ લખ્યું હોય ઇક્વલ ટુ, -3 કે એના કરતાં ઓછું હોય કોણ, એક્સ. બે પાક કહેવાય, એ મોટું કહેવાય, એક્સ નાનો. આ સૂત્ર અત્યારે આવશે |x|3, એટલે આ નક્કી થઈ ગયું આના ઉપરથી કે કયું સૂત્ર લેવું. સૂત્ર મૂકી દીધું, સૂત્ર મૂક્યા પછી તરત શું કરવાનું, આ જે કિંમત હોય આપણે મૂકી દેતા. પણ લક્ષની અંદર આપણે શીખાય કે કોઈ જગ્યાએ માનાંક કે પૂર્ણાંક ભાગ હોય તો પહેલાં તમારે એ નીકળી જાય, પછી તમે લિમિટ મૂકી શકો. તો મારે એ કહેવું હોય અત્યારે |x| છે, તો એક્સની જગ્યાએ -3 મૂકી શકું, પણ પહેલાં માનાંકનો વિચાર કરી એને દૂર કરી અને ત્યાર પછી લિમિટ મૂકી શકું, એટલે થાય શું, તો કે આવી રીતે આગળ સાદુરૂપ આપવું પડે કે -3નું ડાબી બાજુનું લખ. પણ આ શું કહેવા માગે છે, એક્સની કિંમત -3 કરતાં નાની છે, એટલે તમને બધાને ખબર છે કે એક્સની કિંમત -3 કરતાં નાની હોય એટલે ઋણ જ થાય. અને આપણે શીખાય કે કોઈ પણ માનાંકની અંદર પદ હોય, અત્યારે એક્સ છે
जो मानांक काढ़े એટલે કે દૂર કરવા માટે અંદરનું પદ ધન હોય તો માનાંક એમનેમ દૂર કરી શકાય, અને અંદરનું પદ ઋણ હોય તો બાર માઇનસ મૂકવું પડે. તમે અત્યારે જોઈ શકો હો કે એક્સ માઇનસ ટન કરતાં ઓલરેડી નાનું હોય માટે અંદરનું પદ ઋણ કહેવાય, એટલે માનાંક કાઢો ત્યારે માઇનસ લેવું પડે. આ માઇનસ એક્સ વત્તા થ્રી આટલું થયું. અને હવે તમે લિમિટ મૂકી શકો એક્સની જગ્યાએ માઇનસ ત્રણ, આ માઇનસ એમને એક્સની જગ્યાએ માઇનસ ત્રણ, તો આ માઇનસ માઇનસ પ્લસ ત્રણ વત્તા ત્રણ આ કેટલું આવ્યું છો દેડી આટલું. અને છેલ્લું એટલે આ બંને કેવા મળ્યા આપણને, આ બંને પણ સરખા છ મળ્યા. તો હવે ત્રીજું આપણે ગણીએ, એ શું કરવાનું, માઇનસ ત્રણ આગળની કિંમત મેળવવાની. તો માઇનસ ત્રણ આગળની કિંમત એક્ઝેક્ટ તો ઇક્વલ ટુ અહીંયા છે, તો આ સૂત્ર થાય છે. એમાં પછી લિમિટ જ નથી તો એમાં ડાયરેક્ટ કિંમત જ મૂકવાની હોય, તો આ એક્સની જગ્યાએ માઇનસ ત્રણ વત્તા ત્રણ, એમાં ડાયરેક્ટ આ સૂત્ર લેવાનું, એમાં તો એક્સની જગ્યાએ કિંમત આવે કેમકે એમાં લક્ષ નથી, કિંમત આવે નહીં. અને આ માનાંકના હિસાબે પ્લસ થઈ જાય છે ત્રણ વત્તા ત્રણ છ. તો આ ત્રણેય કિંમત કેવી મળી, સરખી. માટે આપણે કહી શકશું કે માઇનસ ત્રણ આગળનું, માઇનસ ત્રણ આગળનું જમણી બાજુનું લક્ષ માઇનસ ત્રણ આગળનું ડાબી બાજુનું લક્ષ અને માઇનસ ત્રણ આગળની કિંમત, રેડી, આ ત્રણેય કેવા આવે છે, સરખા આવે છે. માટે વિધેય એફ એ એક્સ બરાબર માઇનસ ત્રણ આગળ સતત છે, રેડી. તો એક આ માઇનસ ત્રણ આગળ ચેક કર્યું પણ એ સરખું આવ્યું, અહીંયા તો સતત. તો હવે આ માઇનસ ત્રણ અને ત્રણ સિવાય કોઈ પણ કિંમત, ચાર, ચાર પોઈન્ટ બે કે કોઈ પણ આખા રૂપમાં, અહીંયા તો વિધેય સતત હોય જ, પણ આ બે જગ્યાએ કદાચ અસતત થાય. એમાં અહીંયા તો આપણે ચેક કર્યું માઇનસ ત્રણ આગળ, અહીંયા સતત આવ્યું, તો હવે એક બાકી રહ્યું ત્રણ, રેડી. તો ત્રણ આગળ આપણે ફરીથી આ જ રીતે ચેક કરી. હવે ત્રણ આગળ તો એના માટે લિમિટ એક્સ ચેન્જ ટુ ત્રણ આગળનું જમણી બાજુનું લક્ષ, રેડી. તો પેલા ત્રણ આગળનું જમણી બાજુનું લક્ષ, તો આપણે શું કરવાનું થાય, આ લિમિટ આ ત્રણ આગળનું જમણી બાજુનું લક્ષ, આ શું કહેવા માગે છે કે એક્સની કિંમત ત્રણ કરતાં થોડીક વધારે છે, પણ વધારે કહેવાય, એ ક્યાં કામ આવે સૂત્ર મૂકવામાં. તો આમાં જોઈ શકીએ એક્સ અહીંયા ત્રણ કરતાં નાનો હોય તો આ સૂત્ર, અને ત્રણ કે ત્રણ કરતાં મોટો થતાં ત્રણ કરતાં થોડુંક વધારે, એટલે આ સૂત્ર આવશે છ એક્સ વત્તા બે, એડી સૂત્ર મુકાઈ ગયું. સૂત્ર મુકાઈ ગયા પછી અંદર માનાંક કે પૂર્ણાંક ભાગ હોય તો પહેલાં એને દૂર કરી અને પછી આપણે આગળ જે લક્ષની કિંમતે મૂકી શકાય. આમાં હે ને એટલે હવે એક્સ બરાબર ત્રણ આમાં મૂકી દઈ તો છ ગુણ્યા ત્રણ વત્તા બે, તો અઢાર ને બે વીસ, છ તરી અઢાર ને બે વીસ. આ જ રીતે આપણે ડાબી બાજુનું લક્ષ મેળવી, આ ત્રણ આગળનું ડાબી બાજુનું લક્ષ, રેડી આટલું. તો આ આવશે લિમિટ આ ત્રણ આગળનું ડાબી બાજુનું લક્ષ. તો સૂત્ર પ્રમાણે શું થાય, તો કે એક્સની કિંમત ત્રણ કરતાં થોડી ઓછી, આ શું કહેવાય, ત્રણ આગળનું ડાબી બાજુનું લક્ષ એટલે એક્સની કિંમત ત્રણ કરતાં થોડીક ઓછી. તો આ સૂત્ર થાય માઇનસ ટુ એ, આ માઇનસ ટુ એ, રેડી.
અને હવે આમાં લિમિટ મૂકી આપણે x ની જગ્યાએ 3 તો આ આપણને મળ્યું માઈનસ 6 રેડી તો આ બંને સરખા નથી માટે આગળ આપણે 3 આગળની કિંમત શોધવા જવાની જરૂર નથી અહીંયા લખ દેવાનું કે 3 આગળનું જમણી બાજુનું લખ અને 3 આગળનું ડાબી બાજુનું લખ આ બંને સરખા નથી માટે વિધેય f એ x બરાબર 3 આગળ અસતત છે રેડી તો આ આપણે x બરાબર 3 આગળ અસતત થાય રેડી બાકી બધા બિંદુ આગળ સતત છે ત્યાર પછી 8મો દાખલો એની રકમ આપી છે fx બરાબર મોડ x છેદમાં f આ x નોટ ઇક્વલ ટુ 0 અને 0 x ઇક્વલ ટુ 0 રેડી હવે આના માટે ગણતરી કરી તો આમાં 0 આગળ ભાગ પડે છે એટલે ચેક ખાલી 0 આગળ કરવાનું થાય હવે સૌ પ્રથમ આપણે ગણતરી કરતા હતા એ જ રીતે કે 0 આગળનું જમણી બાજુનું લક્ષ રેડી ત્યાર પછી 0 આગળનું ડાબી બાજુનું લક્ષ અને ત્યાર પછી 0 આગળની આપણે કિંમત મેળવશું પેલા આ એક ગણતરી કરી તો આ એમ કહેવા માંગે છે વિધેયનું 0 આગળનું જમણી બાજુનું લક્ષ એટલે આપણે શીખાય એમ કે x ની કિંમત 0 કરતા થોડીક વધારે છે રેડી અને આમાં એમ કહેવામાં આવે કે x ની કિંમત 0 કરતા થોડીક ઓછી છે રેડી તો અત્યારે આ આગળના દાખલામાં તો આપણે જોયું કે 3 કરતા વધારે ઓછું પણ આમાં તમે જોવા જાવ તો એમ કહે જો એક્ઝેટ 0 હોય તો 0 પણ 0 સિવાયની કોઈ પણ કિંમત હોય એટલે કે 0 ન હોય તો આ જ સૂત્ર આવે એટલે અત્યારે આ બંને કિંમત રહી એમાં એકમાં 0 કરતા થોડીક વધારે એકમાં 0 કરતા ઓછી એટલે બંનેમાંથી એક પણ 0 નથી તો બે વખતે આ જ સૂત્ર આવશે લિમિટ આ x ટેન્સ ટુ 0 આગળનું જમણી બાજુનું લખ એમાંય આ જ સૂત્ર આવશે અને આમાં પણ આ જ સૂત્ર આવશે આ તમને સમજાણું રેડી આટલું હવે એ બંનેમાં સેમ સૂત્ર આવ્યા પણ બંનેની અંદર માનાંકવાળું પદ છે તો આપણે શીખાય કે માનાંકવાળું પદ રહ્યું એ આપણે દૂર કરી અને ત્યાર પછી લિમિટ મૂકી શકી તો એના માટે તો આપણે જો મોડ એક્સ તો હમણાં આપણે જોયું હતું મોડ એક્સ અત્યારે 0 કરતા એટલે કે અંદરનું પદ ધન હોય તો ખાલી એક્સ થઈ જાય પણ જો માનાંકની અંદરનું પદ ઋણ હોય તો શું થઈ જાય 12 માઇનસ આપવું પડે એટલે અહીંયા શું થાય છે તો કે સૌ પ્રથમ અહીંયા મોડ એક્સની જગ્યાએ એક્સ આવશે રેડી આટલું એટલે એ એક્સ હવે આની એરે ઉડી જશે એટલે અહીંયા વધશે શું 1 એટલે એમાં ક્યાંય એક્સ રહેતો નથી આ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 આગળનું જમણી બાજુનું લક્ષ પણ અહીંયા વધે 1 જો અહીંયા એક્સ જ ન વધે તો લિમિટ મૂકવાનો પ્રશ્ન ન આવે તો આ જે હોય એ અચળ પદ આપણો જવાબ થાય 1 થયું પણ આની અંદર આપણે ગણતરી જોઈશું તો શું થાય છે તો કે આ ડાબી બાજુનું લક્ષ પણ આમાં એક્સની કિંમત ઋણ હોવાથી આ માઇનસ એક્સ થાય છે અને આ એક્સ એમ એટલે આ એક્સ ઉડી જાય છે
અહીંયા વચ્ચે માઇનસ વન, આ માઇનસ વન એટલે કે આમાં લિમિટ મૂકવાની છે નહીં, તો આનો જવાબ થયો માઇનસ વન. તો આ બંને સરખા આવ્યા નહીં. તમે જોઈ શકો બેમાં એક જ સૂત્ર હતું, પણ માનાંકના હિસાબે શક્ય થયું નહીં. એટલે આપણે અહીંયા જ કહી શકશું કે આ ઝીરો આગળનું જમણી બાજુનું લક્ષ અને ઝીરો આગળનું ડાબી બાજુનું લક્ષ આ બંને સરખા નથી મળતા. ઝીરો આગળનું ડાબી બાજુનું લક્ષ આ બંને સરખા મળતા નથી, માટે એફ એ એક્સ બરાબર ઝીરો આગળ અસતત છે. ડેડી એટલું. તો આમાં ઝીરો આગળ જ્યાં ભાગ પડ્યો ત્યાં જ આપણને આ અસતત છે. ત્યાર પછી આગળ આપણે નવમો દાખલો. ત્યાર પછી નવમા દાખલાની વાત કરી તો ફરીથી નવમા દાખલાની અંદર ઝીરો આગળ જ ભાગ પડે, માટે ફરીથી આપણે ઝીરો આગળ ચેક કરી. તો આ વિધેયનું ઝીરો આગળનું જમણી બાજુનું લખ રેડી આટલું. આપણે ખબર છે કે શું કહેવાય, એક્સની કિંમત ઝીરો કરતાં થોડીક વધારે, એટલે કયું સૂત્ર આવશે? આ આવશે માઇનસ વન. તો આપણે જોઈ શકશું કે આ ઝીરો આગળનું જમણી બાજુનું લખ એમાં આ સૂત્ર તરીકે માઇનસ વન. રેડી. તો હવે આમાં ક્યાં એક્સ તો હે નહીં, તો આની કિંમત માઇનસ વન. રેડી આટલું. ત્યાર પછી ઝીરો આગળનું આપણે ડાબી બાજુનું લખ જોઈ, તો આ ઝીરો આગળનું ડાબી બાજુનું વિધેયનું લખ આવશે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો આગળનું ડાબી બાજુનું લખ. આમાં એક્સની કિંમત ઝીરો કરતાં નાની કહેવાય, ઝીરો કરતાં એક્સની કિંમત નાની છે, એટલે આ સૂત્ર આવશે એક્સના છેદમાં મોડ. રેડી આટલું. પણ હમણાં જ આપણે શીખાતા કે અત્યારે શું છે, એક્સની કિંમત ઝીરો કરતાં થોડીક ઓછી છે, માટે આજે મોડ એક્સ કાઢી તો શું આવે, માઇનસ. રેડી આટલું. હમણાં આપણે જોયું હતું એટલે આ એક્સ ઉડી જાય છે અને અહીંયા વચ્ચે માઇનસ વન અને એનું લક્ષ માઇનસ વન થાય છે. રેડી. તો આ બંને સરખા આવ્યા અને છેલ્લું તો આગળ આપણે ઝીરો આગળની કિંમત મેળવવી પડે. તો આ ઇક્વલ ટુ હે, તો ઝીરો આગળની કિંમત માઇનસ વન થાય. રેડી. તો આપણે કહી શકશું, માટે આ ઝીરો આગળનું જમણી બાજુનું લખ, ઝીરો આગળનું ડાબી બાજુનું લખ અને ઝીરો આગળનું કિંમત આ ત્રણેય સરખા છે. તો આના ઉપરથી તો એવું સાબિત થયું
કે એફ એ એક્સ બરાબર ઝીરો આગળ સતત, આના ઉપરથી શું સાબિત થયું કે વિધેય એફ રિયુ ઈ તો ઝીરો આગળ કેવું સાબિત થયું? સતત થયું. તો અહીંયા જ ભાગ પડે અને બાકીની બધી જગ્યાએ સતત હોય જ. તો સાબિત થયું એક પણ બિંદુ આગળ અસતત નથી. તો એક પણ બિંદુએ વિધેય અસતત નથી, બધે સતત છે. રેડી? ત્યાર પછી દસમો દાખલો જોઈએ. દસમા દાખલાની રકમ આપણને શું આપી છે? દસમા દાખલાની રકમ એફ એક્સ બરાબર આ એક્સ પ્લસ વન, એક્સની કિંમત એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન, આ એક્સ સ્ક્વેર પ્લસ વન, એક્સની કિંમત એક્સ લેસ ધેન વન. રેડી? આટલું. આની અંદર આપણે જોઈએ કે ભાગ ક્યાં પડે છે? એક આગળ. તો ચેક એક આગળ આપણે કરવાનું થાય છે. સૌ પ્રથમ એક આગળ વિધેયનું જમણી બાજુનું લક્ષ, એક આગળ વિધેયનું જમણી બાજુનું લક્ષ. તો આ આવશે લિમિટ એક્સ ટેન્સ ટુ આ એક આગળનું જમણી બાજુનું લક્ષ. આપણને ખબર આ શું કહેવાય? એક્સની એક કરતાં થોડી કિંમત વધારે. તો સૂત્ર પ્રમાણે આ લાગશે તો એક્સ પ્લસ વન. રેડી? હવે સૂત્ર તો મુકાઈ ગયું, લિમિટ મૂકી દઈ. લિમિટ મૂકી ત્યારે એક્સ બરાબર એક જ મૂકવાનું હોય, તો એક વત્તા એક એટલે આ થઈ જાય છે બે. રેડી? આ જ રીતે એક આગળનું ડાબી બાજુનું લક્ષ, આ વિધેયનું એક આગળનું ડાબી બાજુનું લક્ષ. આ લિમિટ આ એક આગળનું ડાબી બાજુનું લક્ષ. આને શું કહેવાય? તો કે એક્સની કિંમત એક કરતાં થોડી ઓછી, એક્સની કિંમત એક કરતાં થોડી ઓછી. તો કયું સૂત્ર આવશે? એક્સ સ્ક્વેર પ્લસ વન. હવે આની અંદર એક્સની જગ્યાએ વન મૂકી દઉં તો વનનો વર્ગ વત્તા વન આ તો એક જ થાય છે, એટલે આ બે થયું. અને હવે એક આગળની કિંમત શોધી તો કયું સૂત્ર આવશે? ઇક્વલ ટુ અહીંયા છે તો આમાં એક્સની જગ્યાએ વન મૂકવાનું થાય, સીધવા તો લક્ષ છે નહીં, તો વન પ્લસ વન ટુ. તો તણે કેવા આવ્યા? સરખા આવ્યા. માટે આપણે કહી શકશું કે આ વિધેયમાં આ એક આગળનું જમણી બાજુનું લક્ષ, એક આગળનું ડાબી બાજુનું લક્ષ, એક આગળની કિંમત આ ત્રણેય સમાન મળે છે. માટે વિધેય એફ એ એક્સ બરાબર વન આગળ સતત છે, એક્સ બરાબર વન આગળ સતત છે. રેડી? તો વન આગળ સતત થયું. અને એના સિવાય જે ભાગ પડે અહીંયા તો સતત હોય જ, જે ભાગ પડે અહીંયા આપણે ચેક કરવાનું હોય, અહીંયા ચેક કર્યું અહીંયા સતત છે, બાકી બધે તો સતત હોય જ. એનો મતલબ જેમ આમાં લખ્યું હતું કે એક પણ બિંદુ આગળ વિધેય અસતત નથી, સેમ વસ્તુ આમાં એકેય એવું બિંદુ આપણને મળ્યું નહીં કે જ્યાં અસતત થાય. રેડી? આટલું. ત્યાર પછી આપણે આગળ અગિયારમો દાખલો જોઈએ. એફ એક્સ બરાબર આ એક્સ નો ઘન માઇનસ ત્રણ
एक्स लेस देन और इक्वल टू बे, एक्स नो वर्ग वत्ता वन, आ एक्स ग्रेटर देन टू, रेडी। एवी ज रीते बाजू में बारमा दाखला नी रकम लखी, एफ एक्स बराबर आ एक्स नी दस घात माइनस वन, एक्स लेस देन और इक्वल टू वन, अने एक्स नो वर्ग एक्स ग्रेटर देन वन, अने तेरमा दाखला नी रकम एफ एक्स बराबर आ एक्स प्लस पांच, एक्स लेस देन और इक्वल टू वन, अने एक्स माइनस पांच, एक्स ग्रेटर देन वन, रेडी। तो आपणे जे 11मो दाखलो आपणने पूछ्युं है कि क्यां असतत छे, अने आपणे शीखाय के ज्यां भाग पड़े त्यां ज कदाच असतत थाय, बाकीना दरेक बिंदु आगळ विधेय हमेशा सतत होय ज। तो आपणे बे आगळ चेक करवानुं थशे। तो बे आगळनुं जमणी बाजुनुं लख, बे આગળનું વિધેયનું જમણી બાજુનું લખ, રેડી। સાચું કહેવાય એક્સની કિંમત બે કરતાં થોડી વધારે, તો એના માટે આ સૂત્ર થાય છે, તો આ બે આગળનું જમણી બાજુનું લખ, અને સૂત્ર આવશે એક્સનો વર્ગ વત્તા વન, રેડી। આના ઉપરથી સૂત્ર નક્કી થઈ ગયું। હવે એક્સ બરાબર કિંમત તો બે જ મૂકવાની હોય, તો આ એક્સની જગ્યાએ બે, તો બેનો વર્ગ ચાર, ચાર વત્તા એક, આ આપણને પાંચ મળ્યું, રેડી। આટલું ત્યાર પછી બે આગળનું ડાબી બાજુનું લખશો જે, આ બે આગળનું વિધેયનું ડાબી બાજુનું લખ, આ આવશે એક્સની કિંમત બે કરતાં થોડી ઓછી કહેવાય, તો બે કરતાં ઓછી એના માટે સૂત્ર આવશે એક્સનો ઘન માઇનસ ત્રણ, રેડી। આટલું હવે એક્સ બરાબર મૂકવાનું તો બે જ થાય છે, તો આ બેનો ઘન માઇનસ થ્રી, રેડી। તો બેનો ઘન આઠ થાય, આઠ માઇનસ થ્રી, તો આ આપણને કેટલું મળ્યું, પાંચ, આઠ માઇનસ થ્રી તો પાંચ, રેડી। ઉપર જેટલું જ આવે છે, તો હવે આપણે બે આગળની કિંમત શોધવાની થાય છે, તો બે આગળની કિંમત આ ઇક્વલ ટુ છે માટે આમાં જ મૂકવાનું થાય છે, તો બેનો ઘન માઇનસ થ્રી, તો આ આઠ માઇનસ થ્રી એટલે આ પણ, તો આ ત્રણેય કિંમત આપણને સરખી મળે છે, તો આપણે અહીંયા લખી દેવાય કે બે આગળનું જમણી બાજુનું લખ, બે આગળનું ડાબી બાજુનું લખ, અને બે આગળની કિંમત, આ ત્રણેય સરખું મળ્યું, માટે વિધેય એફ એ એક્સ બરાબર બે આગળ સતત, હવે બે આગળ તો સતત સાબિત થયું, અને એ સિવાય તો બધે સતત હોય જ, એટલે આખા આર ઉપર સતત થાય, તો અહીંયા કહી હગી કે એફ એ એક પણ બિંદુ આગળ, એક પણ બિંદુ આગળ અસતત નથી, દરેક બિંદુ આગળ કેવું થાય, સતત, રેડી। ત્યાર પછી આપણે બારમો દાખલો જોઈએ, બારમા દાખલાની રકમ લખી છે એફ એક્સ બરાબર, જો એક્સની કિંમત એક કે એક કરતાં નાની હોય તો આ સૂત્ર આવશે, જો એક્સની કિંમત એક કરતાં મોટી હોય તો, તો એનો મતલબ કે એક આગળ ભાગ પડે
तो आपणे एक आगळ गणतरी करवानी थाय छे, चेक करवानुं थाय छे। तो एक आगळ आपणे जमणी बाजुनो लक्ष मेळवी, एक આગળનું જમણી બાજુનું લક્ષ, તો આ થાય છે। આ શું થયું કહેવાય, એક્સની કિંમત એક કરતાં થોડીક વધારે જમણી બાજુની, એક કરતાં થોડીક વધારે આ સૂત્ર આવશે એક્સનો વર્ગ। હવે આમાં એક્સની જગ્યાએ વન મૂકી દઉં તો આ આપણને મળ્યું વન, રેડી। એવી જ રીતે એક આગળનું ડાબી બાજુનું લક્ષ શોધી, तो आ एक्सनी किंमत आमां शुं थयुं कहेवाय, तो कि एक्सनी किंमत एक करता थोड़ी ओछी। तो क्यों सूत्र आवशे एक के एक करता ओछू, तो आ सूत्र आवशे एक्सनी दस घात माइनस वन, रेडी। हवे ज्यारे लिमिट मूकी त्यारे तो एक्सनी जग्याए वन ज मूकवानुं आवे, तो एकनी उपर दस घात माइनस वन, वन माइनस वन आ जीरो। तो आ बने जे किंमत रही ई सरखी न मिली, तो आप तीजी किंमत मेलवा जावा जरूर नहीं। अँ आप लखी सके कि एक आगनू जमणी बाजून लक्ष अने एक आगनू डाबी बाजून लक्ष आ बने सामन नहीं, आ बने सामन नहीं। एफ ए एक्स बराबर वन आग असतत है, आग असतत रेडी। आटलू त्यार पी तेरमो दाखलो, एम रकम आपी एफ एक्स बराबर बे भाग पड़ा है, एक्स की किमत एक के एक करता नानी हो तो एक्स प्लस फाइव लेवानो सूत्र तरीके, एक करता वधारे हो तो एक्स माइनस पांच लेवानो। तो जे आपड़ा विधेय में एक आगळ थी भाग पड़े है, तो एक आगळ आपणे सातत्य चकासवू पड़े, तो एक आगळनो जमणी बाजुनो लक्ष आपणे मेळवी, रेडी। तो एक आगळनो जमणी बाजुनो लक्ष, तो क्यों सूत्र थाय छे, तो कि आ एक्सनी किंमत एक करता थोड़ीक वधारे, तो आमा एक्स की किमत एक करता थोड़ी वधारे, तो आ सूत्र आवशे एक्स माइनस पांच। तो एना उपर से सूत्र मूक दीधु, हवे आज एक्स की किमत वन है ये अपने आनी अंदर मूकी, तो एक्स माइनस पांच, तो आ अपने जवाब में माइनस चार मिले। त्यार पछी आज रीते एक आगळनू डाबी बाजुनू लक्ष मेळवी, तो एक आगळनू डाबी बाजुनो लक्ष, तो आ शू आवशे, आ शू कहेवाय, एक्स की किंमत एक करता थोड़ी ओछी, तो क्यों सूत्र आवशे एक्स वत्ता पांच। हवे लिमिट में तो आपणे एक्स बराबर वन ज मूकवानुं होय, तो वन प्लस फाइव एटले आ आवशे छ, तो आ बने सरखा मळता नथी, माटे आपणे कही शकशुं કે એક આગળનું જમણી બાજુનું લક્ષ અને એક આગળનું ડાબી બાજુનું લક્ષ આ બંને સરખા મળતા નથી, રેડી। આટલું માટે વિધેય એફ એ એક્સ બરાબર વન આગળ અસતત છે, રેડી। તો આ આપણે જેટલા દાખલા જે છ થી અત્યાર સુધીના આપણે દાખલા ગણ્યા એમાં આપણને એમ પૂછ્યું હતું કે કયા બિંદુ આગળ અસતત થાય। ફરીથી એક વખત તમને કહી દઉં કે કોઈ પણ વિધેય દરેક બિંદુ આગળ સતત હોય, ચેક ક્યાં કરવાનું થાય, કે જ્યાં વિધેય રહ્યું એ ભાગ પડે છે। એટલે કે અત્યારે આ દાખલામાં વન આગળ વિધેયના ભાગ પડે છે, તો વન સિવાયના આર પરના તમામ બિંદુ આગળ વિધેય સતત છે, ખાલી અસતત થાય તો એ વન આગળ જ થાય, એટલા માટે આપણે વન આગળ જ ચેક કર્યું। જો વન આગળ અસતત થયું તો આપણે લખી દીધું, ન થાય તો લખી દેવાનું એક પણ બિંદુ આગળ અસતત થતું નથી, રેડી। એટલે મારો કહેવાનો મતલબ કે કોઈ પણ વિધેયની અંદર
हमेशा विजय ज्यां भाग पड़े है ए बिंदु आगळ तमारे सातत्य चकासवानो रिये के सतत थाय असतत इस सिवायना दरेक बिंदु आगळ विजय सतत होय। रेडी अहीं सुधी राखी, ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે 14મા દાખલાથી શરૂઆત કરીશું।